માળિયાહાટીના તાલુકામાં વાવાઝોડાથી નુકસાનનું માળિયા મામલતદાર દ્વારા ટીમો બનાવી નુકસાનનું સર્વે હાથ ધરવામાં આવ્યું। માળિયાહાટીના તાલુકામાં તાવતે વાવાઝોડાથી નુકસાની થયેલ હોય ત્યારે ટીડીઓ એ કુમારના જણાવ્યા અનુસાર માળિયાહાટીના મામલતદાર ગોહિલ દ્વારા તાલુકાના તમામ ગામોના તલાટીકમ મંત્રી પાસેથી તાત્કાલિક ધોરણે પ્રાથમિક અહેવાલ મંગાવવામાં આવ્યા હતા। આ અહેવાલ પર એક નજર કરીએ તો ટીડીઓ એ કુમારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માળિયાહાટીના તાલુકામાં 18 જેટલા કાચા મકાનોને નુકસાન થયું છે। પશુઓમાં 1 ગાય અને 6 બકરાના મોત થયા છે। આ બાબતને ધ્યાનમાં રાખીને મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે થાય તે માટે 5 ટીમો બનાવવામાં આવી, જેમ બને તેમ વહેલા નુકસાનીનો સર્વે થાય તે માટે થઈને માળિયાહાટીના મામલતદાર ગોહિલ ટીડીઓ દ્વારા સર્વે કરતી ટીમો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને મગ, અડદ તેમજ તલ અને બાજરી સાથે કેળાના બગીચાઓમાં પણ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે, જેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। વાવાઝોડાને અનુસંધાને માળિયા તાલુકાના તમામ ગામોમાં સર્વે ટીમની કાર્યવાહી કરવામાં આવી છે અને 5 ટીમ દ્વારા જુદા જુદા ગામોનું લિસ્ટ બનાવી અને મોકલી દેવામાં આવી છે અને કાલે જ તલાટી મંત્રી શ્રી તમામ પાસેથી પ્રાથમિક અહેવાલ અમે જે તે વખતે મંગાવી લીધા છે એમાં 18 ગામને નુકસાની અંશત કાચા મકાનનું થયેલ છે અને 2 ગામમાં 1 ગામમાં પશુ મૃત્યુ ગાય થયેલ છે અને 1 ગામમાં 6 બકરાનું મૃત્યુ। વરસાદ અને વાવાઝોડાને કારણે અમારા ખેતીની અંદર બાજરી, મગ, અડદ જેનું વાવેતર કરેલ હતું એ ફેલ થઈ શક્યું છે, તો સરકારશ્રી જો કાંઈ પણ ધ્યાનમાં લઈ અને કાંઈ પણ સહાય કરવા જો તત્પર થાય તો ખેડૂતને કાંઈક પણ ટેકો થાય છે। દરેક ખેડૂત આવી જાય તે હેરાનગતિમાં મુકાઈ ગયા છે। પરેશકુમાર વાઢિયા, GTV ન્યૂઝ, માળિયાહાટીના।